સુરત શહેરના ઘરોમાં ઓફિસમાં અને હોટેલમાં મળસ્કેત ઘૂસીને ચોરી કરતી ગેંગની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા અલગ અલગ 10 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપીઓ સહિત બ્રાન્ચની ટીમની બાતમીના આધારે આરોપી સાહેબ સાલિમ પઠાણ ઉંમર 19 રહે ગામ ભાટિયા હાજીપુરા ફળિયો સચિન હરીશ પ્રકાશ માળી કોલોનીમાં રાજભાઈના મકાનમાં મરાઠા નગર પાંડેસરા તથા મૂળ નંદુરબાર મહારાષ્ટ્ર તથા સુમિત શિવાજીભાઈ પાટીલ પ્રભુનગર શાંતિનગરની પાછળ લીંબાયત તથા મૂળને આજરોજ ચોરીના 3 મોબાઈલ ફોન આઈપેડ ગેમ ઝોન 3 ગન સેન્સર જેકેટ શૂઝ સાઇન મોટરસાયકલ સ્પ્લેન્ડર મોટરસાયકલ વળી કુલ 3.1 લાખની મુદ્દામાલ સાથે કતારગામ કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 સચિન પોલીસનો 1 મધેપુરા પોલીસનો 1 પૂર્ણા પોલીસનો 1 ખડોદરા પોલીસનો 1 નવસારી રૂરલનો 1 દિંડોલી પોલીસનો 1 અને રાંદેર પોલીસનો 1 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. હાલમાં સુરત શહેરમાં જે અનડિટેક વાહન ચોરી હતી, અનડિટેક ઘરફોડ હતી, એ બધીને ડિટેક કરવા માટે પોલીસ કમિશનર સાહેબ નાઓએ ક્રાઇમબ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો. ક્રાઇમબ્રાન્ચની અલગ અલગ ટીમો વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી માટે મહેનત કરી રહી હતી. એ દરમિયાન પીએસઆઈ સિંધા અને એમની ટીમને એક પર્ટિક્યુલર બાતમી મળેલી કે અગાઉ જે બાળ કિશોર હતો એ વખતે અસંખ્ય ચોરીઓ કરનાર મર્ડરમાં જામીન પર છૂટેલ છે અને હાલ એ પોતાની ગેંગ બનાવીને અને સુરત શહેરમાં ઘરફોડ ચોરીઓ કરેલ છે અને મુદ્દામાલ સાથે એ લોકો કબ્રસ્તાન જે કતારગામ વિસ્તારની હદમાં આવેલ છે ત્યાં ભેગા થવાના છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ સિંધા અને એની ટીમના હોય ત્યાં રેડમાં જાય છે. 3 આરોપી એને કોડન કરીને પકડી લેવામાં આવેલ છે. એ 3 આરોપીમાં એક છે સાહિલ પઠાણ, બીજો છે હરીશ માળી અને ત્રીજો છે સુમિત પાટીલ. આ 3 આરોપી પાસેથી રિસ્ટ વોચ જે બ્રાન્ડેડ કંપનીની હોય છે, એ 2 મોટરસાઇકલ, કાંડા ઘડિયાળ, પછી આઈપેડ છે, ગેમ ઝોનની અંદર જે એરગેન આવે છે, એમ કરીને ટોટલ 3 લાખ ઉપરનો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવે છે. આરોપીઓની એમઓ એ છે કે ખાસ કરીને સાહિલ, જે સાહિલ પઠાણ છે, એ જ્યાંથી નીકળે ત્યાં કંઈ ને કંઈ ચોરી કરી લેતો હોય છે. આ પ્રકારનો છૂટા હાથવાળો ચોરી કરવાવાળો અઠંગ ખેલાડી છે. એ અગાઉ સુરત શહેરમાં અસંખ્ય વાહન ચોરીમાં પકડાયેલ છે જ્યારે બાળ આરોપી હતો ત્યારે, ત્યારબાદ મર્ડરમાં પણ પકડાઈ ચૂકેલ છે અને લૂંટમાં પણ પકડાઈ ચૂકેલ છે. એની સાથેનો જે સુમિત પાટીલ છે એ પણ બાળ આરોપી હતો, ત્યારથી ગુના કરવાની ટેવવાળો છે અને એ પણ ચોરી મારામારી જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલ છે. આ લોકો જ્યારે ચોરી કરવા નીકળે, આ લોકોની ખાસ એમઓ એ છે કે જે જગ્યાએથી ચોરી કરવા નીકળે ત્યાંથી એક મોટરસાયકલ લઈ લેવાનું ચોરી કરીને, અને મોટરસાયકલ ઉપર લઈ કોઈ મેડિકલ સ્ટોર, કોઈ ઓફિસ કે જે જગ્યાએ તાળું લોક કરેલ હોય ત્યાં સીધું એનું શટર ઊંચું કરી અને ચોરી કરી અને મુદ્દામાલને વેચી અને મોજશોખ કરતા હતા. ફક્ત ને ફક્ત મોજશોખ કરવા ખાતર આ લોકો ચોરીના રવાડે ચડેલ હતા. હાલમાં એને અટક કરી અને રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. સુરત શહેરમાં બાકીના જે અનડિટેક ગુનાઓ છે જે ઘરફોડના નેના, એ ઉકેલવાની પૂરેપૂરી શક્યતા છે.